शम्भोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराद्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने यथी जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर छेल्ले कड़वु 55 एनी अंदर धौम्य ऋषिना शिष्यो आरुणि अने उपमन्युनी कथा लखे छे आरुणि पानीना क्याराओने पानी पावा माटे आड़ो सूई जाय छे गाजवीज वच्चे पण ए कादववाड़ा पानी में सूतो छे एनी निष्ठा जोईने गुरु राजी थया छे उपमन्यु जेवा गुण्यल शिष्य ने गुरुए भिक्षा मागीने अनाज खावानी ना पाड़ी बीजी वखत भिक्षानी ना पाड़ी गायोनो दूध पीवानी ना पाड़ी वाछरडाना फीन खावानी ना पाड़ी त्यारे आकड़ानो दूध पीने आंधळो थयेलो उपमन्यु पण पोताना सद्गुरुनो अभाव के अवगुण संकल्पथी पण लेतो नथी वात करवानी वात तो बाजू पर रही एवा उपमन्यु शिष्यनी केटली धीरज हशे जेने पोताना सद्गुरुने राजी करवा होय एनी अंदर धीरज रूपी गुण जोईए तो ज सद्गुरु राजी थाय पछी स्वामीए छेल्ले एम कीधुं કે જેવી રીતે કૂતરાના કાનમાં પેલા કીડા પડે ને એના કાનને જ ખાય એવા શિષ્ય ના થવું ગુરુના લોહી પીવાવાળા શિષ્ય ના થવું સ્વામીએ વાતમાં કીધું ઈતરડી આવમાં જ હોય પણ એને લોહીનું સુખ આવે અને વાછડો આવમાં મોઢું નાખે તેને દૂધનું સુખ આવે એમ વાછડા જેવા થવું પણ ઈતરડી જેવા ના થવું ગુરુ કૃપાથી સુખ પામીએ ને ગુરુ કૃપાથી ઉપજે જ્ઞાન એવી સ્વામીએ વાત કરી આગળ આવે સ્વામી કડવા 56માં લખે છે એ કહ્યા સર્વે પરોક્ષ હરિજન જી એને કેને પ્રગટ નથી મળ્યા ભગવાન જી તોય કોઈ મોડા ન પડ્યા માનજી કહું વાર હજાર એને ધન્ય ધન્ય જી નિષ્કુળાનંદ સ્વામી પરોક્ષ હરિભક્તોના ચરિત્રોને લખીને બહુ આનંદિત થઈ ગયા છે સ્વામી એમ લખે છે આ તો બધા મેં પરોક્ષ હરિભક્તોની વાતો કરી કોઈને એને કેને પ્રગટ નથી મળ્યા ભગવાનજી એને પ્રગટ ભગવાન નથી મળ્યા એવાની મેં આ વાતો લખી છે આપણને તો પ્રગટ ભગવાન મળ્યા છે સ્વામીનો કહેવાનો અર્થ આ છે આ કોઈને પ્રગટ ભગવાન નહોતા મળ્યા આપણને ભગવાન પ્રગટ મળ્યા છે કારણ કે આજ સુધી આટ આટલા અવતારો આ પૃથ્વી ઉપર થયા એ બધાએ એમ કીધું છે
કે હું મારા ધામમાં જાઉં છું, રામચંદ્રજીએ ચાખડીઓ દીધી, એમ હવ હવ પોતપોતે ધામમાં ગયા. પોતાના અવતારો જે જે હતા એ પોતપોતાના ધામની અંદર ગયા. અહીંથી કહીને ગયા કે હું હવે જાઉં છું. પણ ભગવાન સ્વામિનારાયણ એવું નથી કહેતા કે હું હવે જાઉં છું, હું સત્સંગમાં પ્રગટ જ છું, અર્ચા સ્વરૂપોએ સત્સંગમાં પ્રગટ છું, મારા સંત સ્વરૂપે સત્પુરુષ સ્વરૂપે સત્સંગમાં પ્રગટ છું, શાસ્ત્ર સ્વરૂપે સત્સંગમાં પ્રગટ છું, પ્રગટનો પ્રગટ જ રહીશ, સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી આ બ્રહ્માંડમાં પ્રગટ જ રહીશ. આ શ્રીજી મહારાજનું આપેલું સત્સંગને વરદાન છે. અને શ્રીજી મહારાજ પ્રગટના પ્રગટ મળેલા આપણને છે, આજે હરિકૃષ્ણ મહારાજ રૂપે મળ્યા છે, પીવડા ઘનશ્યામ મહારાજ રૂપે મળ્યા છે, પ્રગટ મળેલા છે. જે ભગવાન મુક્તાનંદ સ્વામીને મળ્યા, જે ગોપાળાનંદ સ્વામીને મળ્યા, જે દાદા ખાચર પર્વતભાઈને મળ્યા, જે લાડુબાને જીવુબાને મળ્યા, એ જ મહારાજ આપણને મળ્યા છે, પ્રગટ મળ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે, આ બધા મેં પરોક્ષ હરિભક્તોની વાતો કરી અને પરોક્ષ એને પ્રગટ નહોતા મળ્યા, તોય કોઈ મોડા ન પડ્યા મનજી, કોઈ મોડા નથી પડ્યા. આપણને તો કેટલા પ્રગટ મળ્યા છે, પ્રગટ મળ્યા હોય ને ત્યારે જ માગે કે મારો આશ્રિત જે થાય એને અન્વસ્ત્ર કરીને દુઃખ આવવાનું હોય ને રામપદ તરાવવાનું હોય તો મને આવે એને ન આવે. પ્રગટ આપણી સાથે હોય તો માગી શકે, આપણી સાથે જે નથી એ ક્યારેય ના માગી શકે, આપણી સાથે જ છે. એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ, જીવન જાણું છું. એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ, જીવન જાણું છું. મારી મરણ ટાણાની મૂડી જીવન જાણું છું, વળી ભવ સાગરની હોડી જીવન જાણું છું. આજ સુધી પણ અમારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું. જો પ્રગટ મહારાજ ના હોય તો આજ સુધી આપણી ખબર કેવી રીતે રાખે? જો પ્રગટ મહારાજ ના હોય તો અંતકાળે કરોડ વિછીની વેદના આપણને થવાની હોય એ કેવી રીતે લઈ શકે? જો પ્રગટ મહારાજ ના હોય તો રામપત્ર આપણે આવવાના હોય એ પોતે કેવી રીતે લઈ શકે? ભગવાન પ્રગટ જ છે, પ્રગટ જ હતા, પ્રગટ છે ને પ્રગટ જ રહેવાના, દેખાય કે ન દેખાય. પણ હૃદયથી જો આપણે વિચાર કરીએ તો પ્રગટ મહારાજનો અનુભવ અવશ્ય થાય. કોઈ તાકાત મને જાળવી રહી છે, આવું પ્રગટ ભગવાન અને પ્રગટ સત્પુરુષનો અનુભવ જીવાત્માને થાય, જો દિલથી અને હૃદયથી ભાવથી એને જોવા માટેનો પ્રયત્ન કરે તો પરમાત્માની અનુભૂતિ જીવને પડે પડે થાય છે. પરમાત્માના પ્રગટ થયેલા સત્પુરુષોની અનુભૂતિ જીવને પડે પડે થાય છે. સ્વામી કહે છે, એ લોકોને પ્રગટ નહોતા મળ્યા તો પણ એનું એટલું બળ હતું, કોઈ રીતે એ લોકો મોડા ન પડ્યા, માટે સ્વામી કે હજાર વાર એને ધન્ય ધન્ય છે. નિષ્કુળાનંદ સ્વામીની સાબાસી લેવી એટલે બહુ અઘરી બાબત છે. મુક્તાનંદ સ્વામીની સાબાસી મળી જાય પણ નિષ્કુળાનંદ સ્વામીની સાબાસી લેવી, નિષ્કુળાનંદ સ્વામી કોઈને એવું કે સાબાસ એટલે સમજવાનું કે હવે આમાં કોઈ દી ફેર પડે એવો નથી. મુક્તાનંદ સ્વામી તો શું છે કે જીવને સત્સંગમાંથી પડી ના જાય ને એટલે હાચવા માટે પણ હું કે સાબાસ, બહુ સરસ તે કર્યું, હા કર્યું, કાંઈ ના હોય, ઉપરથી ઊંધું માર્યું હોય, તારા જેવું કોઈએ કર્યું નથી આજ સુધી, તારા જેવું ઊંધું જ કોઈએ માર્યું નથી. પણ મુક્તાનંદ સ્વામી એટલા માં જેવા સાધુ ને, તે ઊંધું માર્યું હોય ને તો ઢાંકી દે અને પછી એને જણાવવા પણ ના દે અને ઓલાને હારો બતાવી દે. આ મુક્તાનંદ સ્વામી
અને નિષ્કુળાન સ્વામી તો કે તારું મોઢું જો હરખું, બે રીતનું જોઈએ ને, સમારકામ કરવાવાળો જોઈએ ને, ઢાંકવાવાળો જોઈએ, હિંમત આપવાવાળો જોઈએ ને, રસ્તો બતાવવાવાળો જોઈએ. મુક્તાનંદ સ્વામી હિંમત આપે ને રસ્તો બતાવે, અને નિષ્કુળાન સ્વામી તો વૈરાગની મૂર્તિ, એને ભગવાને એવું પાત્ર આપ્યું છે એટલે એ તો એમ જ કે, કઠણ વચન કહું છું રે, કડવા કાંકચ રૂપ દર્દીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનુપ. આગળ 64 પદીમાં આવશે કે આ કઠણ વચન સ્વામી કે કહું છું, કારણ કે તમે બધા દર્દી છો એટલે તમને દર્દ મટે એટલા માટે હું કઠણ વચન કહું છું. બાકી મારે કંઈ કઠણ વચન કહેવાનો શોખ નથી સ્વામી કે, સાચે સાચું કહેશું, હરી રાખે એમ રહેશું, એ નિષ્કુળાનંદ સ્વામી. અને મુક્તાનંદ સ્વામી તો સુની પાર કા દોષને ડાટે તે જીવના રૂડા થવા માટે, ઉરે અધર્મનો નહીં પ્રવેશ એવા સંતને નામો હોશીસ. આ મુક્તાનંદ સ્વામીની પદ્ધતિ, એને બધાનું ઢાંક્યું જ છે. મુક્તાનંદ સ્વામીએ ઢાંકે જ રાખ્યું અને ઢાંકીને ઓલા જીવનું પાછું હિત કર્યું છે, હિત કર્યું છે. એને મહારાજે એવું ખાતું આપ્યું હતું, બે રીતના જોઈએ, થોડું મોઢું બતાવવાળું જોઈએ, તારું મોઢું જો થોડું હરખું સાફ કર, અને માય જોઈએ કે પોતે મોઢું સાફ કરી આપે. છોકરાનું મોઢું બગડ્યું હોય તો છોકરો મોઢું સાફ ના કરે, નાનો છોકરો હોય એના મોઢામાંથી લાળ પડતી હોય ને, પેલા એનું એનું મોઢા ઉપર બધું આમ ફીન થઈ જતું હોય, એ બધું કોણ સાફ કરે છે? મા સાફ કરે છે. એ છોકરાને એની મા એમ નથી કહેતી સાફ કર, મોઢું સાફ કર, પણ એ જ છોકરો 10 વર્ષનો થાય, 5 વર્ષનો થાય, 15 વર્ષનો થાય, પછી શું કે, હવે તો મોઢું સાફ કરતા કર, હવે તો શીખ બેટા, નાનો હતો ત્યારે અમે બહુ કર્યું, હવે તો તું તારા કપડાનું ધ્યાન રાખવાનું શીખ, હવે તો તું તારી પથારી હરખી મૂક, હવે તો તું આ કર, હવે તો કે ને એમ. નિષ્કુળાન સ્વામી એ લેવલે જ એને ટ્રેનિંગ આપે છે. બાકી સંતના બધાના હૃદયમાં દયા જ રહેલી છે, પણ મહારાજે જેને જેવું કાર્ય સોંપ્યું હોય એ પ્રકારથી કાર્ય કરે છે મોટા પુરુષો. સ્વામી કહે છે, હજાર વાર એને ધન્ય છે. આ ભાગ્યશાળી એટલે છે આ બધા, પરોક્ષમાં એ લોકો થયા, પરોક્ષ ભગવાનને ભજ્યા, એને શ્રીજી મહારાજનો યોગ નહોતો, પણ નિષ્કુળાન સ્વામીની કલમ દ્વારા આ બધાને શ્રીજી મહારાજનો સંબંધ થઈ ગયો. એ કોઈ સત્ય ઉપર, સત્ય માટે ધીરજ રાખી છે. હરિશ્ચંદ્ર રાજા જેવાએ સત્ય માટે ધીરજ રાખી છે, કોઈ આવ્યું ગુરુ નિષ્ઠા માટે ધીરજ રાખી છે, કોઈએ દયાએ કરીને ધીરજ રાખી છે, કોઈ આત્મનિષ્ઠા માટે ધીરજ રાખી છે, જે જે સદગુણો માટે ધીરજ રાખી. પણ આ તમામ પાત્રો પ્રહલાદજી જેવા, નળ દમયંતી જેવા, આ બધા જ પાત્રો એટલા માટે ભાગ્યશાળી છે કે સદગુરુ નિષ્કુળાન સ્વામીની કલમે આ લોકોને લખાવા મળ્યું, એનાથી એના મોટા કોઈ ભાગ્ય નથી. કરોડો વખત એને વંદન એટલે થાય કે નિષ્કુળાન સ્વામી જેવા સત્પુરુષની કલમે એના નામ લખાના, બસ નામ લખાયું ને મોટા પુરુષના કલમે, ત્યાં પૂરું થઈ ગયું. ભલે એને સત્ય માટે લડ્યા હોય, ભલે એ સત્ય ઉપર ઊભા છે, ભલે આત્મનિષ્ઠા પર ઊભા છે, ભલે એને શ્રીજી મહારાજની ઉપાસના ન હોય, છતાં પણ નિષ્કુળાન સ્વામી જેવા સત્પુરુષે એને પસંદ કરી લીધા એટલે મહારાજના તોલમાં આવી ગયા બધા. હજાર વાર ધન્યવાદ છે એને નિષ્કુળાન સ્વામી કે, હું હજારો વખત એને ધન્યવાદ આપું છું કે પ્રગટ ભગવાન નહોતા મળ્યા તોય મોડા નથી પડ્યા. હવે સ્વામી આપણને કહે છે, ધન્ય ધન્ય એહ જનને જેને શિષ સાટે સોદો કર્યો, તજી છે આસ તન મનની એવો ઉદ્યમ જેને આદર્યો. સ્વામી કે, ધન્ય ધન્ય છે જેને શિષને સાટે સોદો કર્યો છે, માથા સાટે જેને ભગવાન અને પોતાના જે સિદ્ધાંતો છે સિદ્ધાંતો પર અડગ રહેવાનો, જેને આજ સુધીની અંદર પોતે એવી રીતે જીવ્યા છે એને ધન્યવાદ છે. જેને પોતાના તનની ને મનની આશા તજી છે, શું આવું કષ્ટ વેઠવાનું શરીરને ગમતું હશે? આ જે આગલા કષ્ટ આપણે સાંભળ્યા એ શું મનને ગમતા હશે?
પણ એ ભગવાનના ભક્તોએ તન અને મન બંનેની આશાને છોડી દીધી છે. મનને રાજી કરે, તનને રાજી કરે એ ક્યારેય ઠાકોરજીને રાજી ના કરી શકે. તન અને મનને રાજી કરવાવાળો ક્યારેય કોઈ સદગુરુને રાજી ના કરી શકે. તન અને મનને રાજી કરવાવાળો ક્યારેય કોઈ આધ્યાત્મિક કક્ષાની ઊંચી સ્થિતિએ પહોંચેલા સંત અને ભક્તને રાજી ન કરી શકે. જેને ભગવાનને, ભગવાનના સત્પુરુષોને રાજી કરવા હોય એને તન અને મનની તાણને ધીરે ધીરે છોડવી. આજને આજ કશું છૂટે નહીં, આજને આજે આશા પણ છૂટે નહીં. પણ આજે આપણા પરિવારમાં કેટલા યુવાનો એવા છે, કેટલા યુવાનો એવા છે, યુવાની હોય, જુવાની હોય, જોવાની ઈચ્છા થતી હોય, ખાવાની ઈચ્છા થતી હોય, કોઈક જગ્યાએ ફરવા જવાની ઈચ્છા થતી હોય, પણ તરત એક સંકલ્પને વિચાર આવે કે આ જગ્યાએ આપણે જશું તો આપણને સત્સંગને અનુરૂપ છે. બીજો પ્રશ્ન, ત્યાં જવાથી આપણી ઉપર ગુરુજીને સંતો રાજી થશે કે કુરાજી થશે? આવું વિચારીને કેટલા બધા એવા છે, હરિભક્તો છે, યુવાનો છે, પોતાના મનને મારે છે, પોતાની ઈચ્છાને મારે છે. તમે જે મનને મારો છો ને તમે જે ઈચ્છાને મારો છો એને ભગવાનના સત્પુરુષો સારી રીતે જાણે છે, ભગવાનના સંતો સારી રીતે જાણે છે, મહારાજ એને બહુ સારી રીતે જાણે છે અને એનું ફળ મળે છે એના અંતરનો રાજીપો. એવું વિચારે છે, એવું જોવે છે કે આ એટલો બળિયો નથી, આને જગત તરફનું આટલું ખેંચાણ છે, જગત તરફનું આટલું જોર છે, આના ઇન્દ્રિયો અંતઃકરણ બહુ પ્રબળ વેગથી દોડવાવાળા છે, છતાં પણ અમને રાજી કરવા માટે એ જીવાત્મા પોતાના મન અને તનનો કેટલો બધો નિગ્રહ કરે છે, માટે એને શાબાશ છે. એમ અંતરમાંથી ભગવાન અને મોટા પુરુષો એને આશીર્વાદ આપે છે. એ આશીર્વાદ કામ કરતાં કરતાં ધીરે 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 એવો અંતરનો રાજીપો એકટો થતાં 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 એક દિવસે મુમુક્ષુ છે એ સત્પુરુષ સરખો થઈ જાય છે. સત્પુરુષ જેવા ગુણ એમાં વર્તવા લાગે છે, સત્પુરુષ જેવું જ એનું સર્વસ્વ થઈ જાય છે. સત્પુરુષમાં જેમ મહારાજ અખંડ રહ્યા છે એમ એ પણ મહારાજનો અખંડ ધારક થઈ જાય છે, અખંડ મહારાજનો વાહક થઈ જાય છે, અખંડ મહારાજનો દાતા થઈ જાય છે, અખંડ મહારાજને રાખવાવાળું પાત્ર થઈ જાય છે, આવું બની જાય છે. એ બધું જ સત્પુરુષોને સેવવાથી, સત્પુરુષોની કૃપાથી થાય છે. માટે તમારો જે પ્રયત્ન ચાલુ છે, મારો જે પ્રયત્ન ચાલુ છે એને આપણે ચાલુ જ રાખવાનો છે. સત્પુરુષો જોવે છે, હૃદયની અટારીએથી જોવે છે, હૃદયની અટારીએથી આપણને જોવે છે, આપણા પ્રયત્નને જોવે છે, આપણી ખેવડાને જોવે છે, આપણા ખપને જોવે છે. ભગવાન અને સત્પુરુષ જ્યાં આપણે છીએ ત્યાં બેઠેલા છે, એટલું નહીં આપણો સંકલ્પ જ્યાં છે ત્યાં પણ બેઠેલા છે. આપણા સંકલ્પને પણ જોઈ શકે છે, આપણા વિચારને પણ માપી શકે છે, આપણા મનની ગતિને પણ પકડી શકે છે, આપણા ચિત્તના ચોંટવાના સ્વભાવને પણ ક્યાં ચોંટ્યું છે જાણી શકે છે. એટલા બધા આપણી પર દયાએ કરીને આપણી ભેગા રહે છે. માટે આપણી એક એક મુમેન્ટને, આંતરિક અને બાહ્ય બંને મુમેન્ટને સારી રીતે જાણે છે, સારી રીતે પરખે છે, આપણા સાચા ભાવને, સાચા પ્રયત્નને જોઈને મહારાજ એને મોટા રાજી થાય છે. ધન્ય ધન્ય જેને તજી તનમનની આશ, એવો જેને ઉદ્યમ આદર્યો સ્વામી કે કરોડો વંદન છે. એને લીધો સિંદોરો શીસ હાથમાં, તેહ સાથ જોવા કેમ રહે, મરવાની તો બીક જ મટી, અસી આગનો બાગ્યો બહે. લીધો સિંદોરો શીસ હાથમાં, જેને સિંદુરિયા કર્યા હોય, એક સતી એવો સિંદોરો, સતીને પહેરવાનો સાડલો એ સિંદોરો કહેવાય, અને એક સુરવીર હોય એ સિંદુરા કરે, એને કેસરિયા કર્યા, એ સુરવીર કરે. સુરવીર હાથમાં તલવાર લઈને નીકળ્યો હોય, અને સતી છે એ અગ્નિમાં બળવા નીકળી હોય, બંને જન શહીદ થવા માટે, બંને જણ કુરબાન થવા માટે નીકળ્યા હોય, એ કાંઈ કોઈનો હંગાત ગોઠતે? કોઈ સતી હાચી થવાવાળી સ્ત્રી હોય એવું કે મારે કોઈ બેનપણી આવે તો સતી થાવ, એમ કે
જે સુરવીર હોય, દેશ માટે લડવાવાળો હોય, સમાજ માટે લડવાવાળો હોય, એ સુરવીર જે હોય, એવું કે બીજો કોઈ તલવાર લઈને આવે તો જાઓ. સાચો સુરવીર હોય ને, સામે 1000 ધાડું આવતું હોય ને, તેને ખબર હોય કે હું કપાઈ જવાનો છું, મરી જવાનો, તોય હામો પડે, એનું નામ સુરવીર છે. સુરવીર છે. સતી જે થવા નીકળી હોય ને, એ ગમે એવો અગ્નિ ભડ 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 બળતો હોય ને, તો એમ ના વિચારે આમાં જઈશ તો શું થશે ને, કેમ થશે ને, બળી જઈશ કે આ તે, એ તો અંદર બેસી જાય અગ્નિમાં. એવી રીતે ભગવાનનો ભક્ત છે ને, એ ઇન્દ્રિયોને અંતઃકરણના અગ્નિ, ઇન્દ્રિયોને અંતઃકરણની રણભૂમિ, એની વધ્યે જઈ, અને ભગવાનનો ભગત એમ કાયર ના થાય કે આટલા બધા ઇન્દ્રિયો અંતઃકરણ જોરવાળા છે, હું કેમ જીતીશ. એને તો એક જ બળ હોય, પ્રથમનું 70મું, મારે પક્ષે આવા ભગવાનને આવા સાધુ છે, કયો દોષ એવો છે જેને હું ના જીતી શકું, કયો દોષ એવો છે જેને ના જીતી શકું, કયો સ્વભાવ એવો છે એને હું ના ટાળી શકું. આવા ભગવાનને આવા સાધુ મને મળ્યા, એના સહકારથી, એની કૃપાથી, એની દયાથી, એની સલાહથી, એના ઉપદેશથી મારા સ્વભાવ અને પ્રકૃતિ માત્રને મરતા પહેલાં ટાળી નાખવા જ છે. શ્રીજી મહારાજ કે સાચો થઈને અમને મન અર્પે તો અમારો પણ એવો ઈશક છે, એમાં તલ માત્ર કસર રહેવા ન દઈએ. શ્રીજી મહારાજ પ્રથમના વિશ્વમાં કે કેદી દાખલો કર્યો ન થયું, દાખલો તો કોઈ કરી જોવે, અમારે ભળવું એ અમારી જવાબદારી છે. દાખલો કરીએ, સાતત્ય રાખીએ, જે મિશન આપણે પકડ્યું છે એમાં સાતત્ય જોઈએ. હવારમાં આપણને યાદ હોય ને બપોર ભૂલી જઈએ ને સાંજે ભૂલી જઈએ ને અઠવાડિયે 10 દિવસે પાછું યાદ આવે કે મારું આ મિશન છે, એ કામ કોઈ દી પૂરું ના થાય. થાય તમારે કોઈ કામ લઈને બેઠા હો, આજે હવારમાં કામ કર્યું, થોડુંક કર્યું, પછી મૂકી દીધું, પાછું 10 દિવસ યાદ કરો કે પેલું બાકી રહ્યું હતું, એ ફરી પાછા કરો તો આખી જિંદગી જાય તો એ કામ પૂરું થાય. પણ વ્યવહારમાં કેમ મંડો છો? જે કામ પકડ્યું એને પાર પાડે છૂટકો. લગ્ન પકડ્યું, ધંધો પકડ્યો, નોકરી પકડી, જે પકડ્યું એની પાછળ કેમ પડી જાઓ છો? સ્ટોર લેવો હોય તો સ્ટોર ગોતવામાં કેમ પડી જાઓ છો? મોટેલ લેવી હોય તો મોટેલ લેવામાં કેમ પડી જાઓ છો? કેવું ગોતો છો? અમારે મોટેલવાળા ભાઈઓ હમણાં ભેગા થયા એક દિવસ, તે એક ભાઈ એન્જિનિયર, એ કાંઈ મોટેલના બિઝનેસવાળા નહીં, બીજા 2-3 બિઝનેસવાળા. તે ઓલા જ્યાં જોવે, જ્યાં મોટેલ જોવે ને ત્યાં મોટેલની વાત ચાલુ જ કરે. પેલા સુથારનું મન બાવળીએ, એમ એ મોટેલ જોવે એટલે એને તરત જ આ આ સ્ટ્રીટ પર આ મોટેલ છે, આટલાની છે, આ ફ્રેન્ચાઇઝ છે, આટલાની હતી, આટલાની તોડીને કરી, આ કરી, તરત એનો આખો ઇતિહાસ કાઢી નાખે. કેવી રીતે એ કેવી રીતે કરી શકે છે? કારણ કે એનું માઇન્ડ એ તરફ દોડે છે. વ્યવહારની અંદર જરૂરી છે, તમે વ્યવહારમાં છો, તમે પ્રવૃત્તિ માર્ગમાં છો, એટલે તમે બિઝનેસ ધંધા કરો ત્યાં બધું એ કરવું તો ઘટે જ, કરવું પડે, એ તો બહુ સારા હરિભક્તો છે. પરંતુ એ જેવી લગ્ની છે કે જેવું જોયું નથી ને તરત સ્મૃતિ થઈ નથી, થાય ને? જેને જે બિઝનેસમાં જવું હોય એ ગોત્યા જ કરતો હોય ને, સતત એની પાછળ મહેનત કરે, સતત, ત્યારે કંઈક આગળ આવે. બાકી જે પથારી હોઈ જાય, ગોત્યું ગોત્યું, મળ્યું મળ્યું, ના મળ્યું કાંઈ નહીં, એને કાંઈ ના મળે, એ રોટલા જ પૂરા કરે, એ બંગલો ના બાંધી શકે. એ તો જેની પાછળ પડે એ કાંઈ ખરખું કરે. પણ એવો ને એવો ઈશક ભગવાનના માર્ગનો પણ જોઈએ. મારે ભગવાન ભજવા છે, મારે ભગવાનને રાજી કરવા છે, મારે ઇન્દ્રિયો અંતઃકરણને વશ નથી થવું, હું એક સુરવીર અને સતીની જગ્યાએ છું, મારે કાંઈ સંગાતના ગોતવાના હોય મોક્ષના માર્ગે તો મારે ખપપૂર્વક મારે જ હાલવાનું હોય, ભગવાન અને મોટાની દયાથી મારે જ ચાલવાનું હોય, આમ વિચારીને હાલવું પડે. આગળ ચાલતા આનંદ અતિ આવે જટ દઈ રણ ઝૂંપરે, એક લડી મરે એક બળી ટળે, માને બેઉ વાત અનુપરે. સુરવીર ચાલ્યો જતો હોય, સામે 1000 કટક આવે છે, 1000 લશ્કર આવે છે, એકલો છે, પણ એ કોઈ દી પાછો ના વળે રણભૂમિમાંથી, એ તો લડી જાય. રે હો રે હો રે યુદ્ધે નવ ચડીએ, અને ચડીએ ને તો કટકા થઈને પડીએ, એવો સુરવીર હોય ભગવાનનો ભક્ત. સુરવીર જેવો જોઈએ, સુરવીર જેવો જોઈએ. વેવાઈને ત્યાં ગયો ને વેવાઈને હાચવા પોતાનો ધર્મ બદલી નાખે, નિયમ બદલી નાખે,
હાડા બનેવી ઘેર આવે અથવા એને ઘેર ગયો, નિયમ બદલી નાખે, કોકની લગ્ન પ્રસંગમાં ગયો ને પછી ને આ બધાની મોહબતની અંદર પોતાનો ધર્મ બદલી નાખે, સાધુના આપેલા નિયમ બદલી નાખે, એ સુરવીરને સતી નથી, તો કાયર ને માયકાંગલો છે. એ તો સત્સંગની લાજ લે એવો છે, એ લાજ વધારે એવો નથી. એને જોઈને તો શ્રીજી મહારાજ અને સત્પુરુષને ગોદડું ઓઢીને રોવું આવે છે કે આ પથ્થર ક્યાંથી ભટકી ગયો અમને, રોવું આવે છે. મોહબતનો સત્સંગ કોઈ દી કલ્યાણ ના કરી શકે, મોહબતની ભક્તિ કોઈ દી કલ્યાણ ના કરી શકે. આપણે મોહબતના કારણે, વ્યવહારની અંદર મોહબતના કારણે આપણે શ્રીજી મહારાજ કુરાજી થાય એવું કરી દેતા હોય, સત્પુરુષ કુરાજી થાય એવું કરી દેતા હોય, તો આપણે તો હજુ સત્સંગના માર્ગને સમજ્યા જ નથી. ક્યાં આ પરોક્ષના ભક્તો જેને શ્રીજી મહારાજનો યોગ નથી? આ લોકોને આ જેટલા આગળ લખાણાન પાછળ લખાશે એ કોઈને પરબ્રહ્મે પોતે એવું નહોતું કીધું, મારો આશ્રિત આમ વર્તે, મારો આશ્રિત આમ વર્તે. એને કોઈ શિક્ષાપત્રી નહોતી દીધી, એને કોઈ વચનામૃત નહોતું દીધું, એને કોઈ મોટા મોટા સદગુરુની વાતો નહોતી મળી, એને નિષ્કુળાન સ્વામી જેવા સત્પુરુષના આવા કાવ્યો નહોતા મળ્યા, તોય આટલા બળિયા હતા. આપણને તો કેટલું બધું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે દીધું, આપણી સાથે રહ્યા છે, આપણી સાથે પ્રગટના પ્રગટ રહે છે, આપણી તમામ જવાબદારીને, આપણી તમામ આજ સુધીનું બધી જ સંભાળે પુરુષોત્તમ નારાયણ રાખે છે, હથેળીમાં રાખે છે આપણને, હથેળીમાં. તો પણ જો આપણે ગાફલ હોઈશું તો મહારાજ કેમ રાજી થશે, સત્પુરુષ કેમ રાજી થશે? માટે સ્વામી કહે છે, સુરવીર થાવું, સતી જેવા થાવું, રણભૂમિમાં ગયેલો સુરવીર એને આનંદ હોય, એક લડીને મરી જાય એનો એને આનંદ હોય, અને એક સતીની જેમ બળી જાય એનો એને આનંદ હોય, આનંદ હોય. સુખ દુઃખ આવે સર્વે ભેડું, તેમાં રાખ જો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરી સજતનયતી, એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સહુ સહુ તનું, નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. ભક્ત ચિંતામણીમાં શ્રીજી મહારાજ કહે છે, તમને સુખ દુઃખ આવે ને એમાં સ્થિરમતી રાખજો, મારા ધર્મને ના છોડતા, નિયમને ના છોડતા, ઉપાસનાને ના છોડતા, ભક્તિને ના છોડતા, એમ કરતા પણ તમારું શરીર જો પડી જશે ને તો ચિંતા ના કરતા, શરીર પડી જશે તો આગળ સુખ છે અતિ ઘણું. પણ જો કોઈની મોહબતની અંદર સ્વાર્થે કરીને તન મનની આશા માટે વ્રત ટેકજો, ટાળશો તો ભોગવશો સૌ સૌ તનું. મહારાજ કે મને પૂછવા ના આવતા, તમારે ભોગવવું પડશે, વ્રત ટેક જો ટાળી છે તો. હું તમને મળ્યો છું, હું તમને કહું છું કે હું તમારી આરે છું, તમારી સંભાળ રાખું છું, મારામાં વિશ્વાસ રાખીને મંડ્યા રહો. તમારો વાળ વાંકો થાય તો કહેજો, તમારો વાળ વાંકો થાય તો કહેજો, ભલે તમને કોઈ પરિસ્થિતિ થોડી વાર કંઈક હેરાન કરી જાય, ચિંતા ના કરો, હું બેઠો છું, મારી પર વિશ્વાસ નથી, મારી પર વિશ્વાસ નથી. બસ આટલું જ. ગુણાદિત્યાનંદ સ્વામી બહુ સરસ શબ્દ કહે છે, સ્વામી કે આપણે ભગવાન વેચી ખાધા છે, એમ આપણે જો ભગવાનની આજ્ઞામાં વર્તતા હોઈએ ને અને ભગવાનની ઉપાસના રાખેલી હોય ને તો ગમે એવા વાવાઝોડા જીવનમાં આવી જાય ને તો ફિકર નહીં કરવાની, ફિકર નહીં કરવાની, બધું મહારાજ ઉપર મૂકવાનું કે મેં મહારાજને ના ગમે એવું મારે કરવું નથી, કરવું નથી, નથી. મહારાજની ઉપાસનાની અંદર કોઈ જગ્યાએ મચક રાખવી. હવે કાંઈ સુખ અને દુઃખ આવે છે તો દેનારા તો મારા મહારાજ છે, મને શું વાંધો, હું એની વસ્તુ છું, દેવા દો. એમ કરીને જે અડગ રહે છે, અડગ રહે છે, એની રક્ષા ભગવાન સ્વયં કરે છે. એને ભગવાન જોઈને બહુ રાજી થાય છે. માટે જીવનની અંદર આજ્ઞાને ઉપાસનાને પાક્કી રાખવી અને ભગવાનનો વિશ્વાસ જબરજસ્ત જીવમાં પાકો કરવો, સત્પુરુષનો વિશ્વાસ અને દ્રઢાવ જીવમાં અતિશય નક્કર કરવો. ગમે એવા દેશકાળ, ગમે એવું વાતાવરણ, ગમે એવી પરિસ્થિતિ આપણને ક્યારેય પણ ભગવાન અને સત્પુરુષને નિષ્ઠામાંથી, વિશ્વાસમાંથી ક્યારેય ડગાવી ન શકે. એટલી સમજણ, એટલો દ્રઢાવ આપણા જીવનો જોઈએ.
આજ્ઞા મહારાજની ને મહારાજની ઉપાસના એમાંથી ક્યારેય આપણું મન પણ આપણને ડગાવી ન શકે, એને ઘૂંટ્યા કરવું પડે. ઓહો મહારાજ કેવા મોટા, મહારાજ કેવા મોટા, આવડા મોટા મહારાજ મને મળ્યા, એ મહારાજની આજ્ઞા મારે પાડવી જ છે, પાડવી જ છે. કદાચ કોઈક આજ્ઞા ક્યારેક લોપાઈ જાય તો એનું પરમ દુઃખ થાય અને ફરીથી પાછો રસ્તે ચડી જાય એ ભગવાનનો સાચો મમુક્ષુ છે. લડી મરે એક બળી ટળે તોય બેવને બહુ મજા આવે એવો ભગવાનનો ભગત હોય. હવે કે છે જેમ આ સતીનું દ્રષ્ટાંત દીધું, સુરવીરનું દીધું, જેવા પૂર્વેના હરિભક્તો દીધા, એવું આવે સ્વામી કે છે તેમજ સાચા સંતને તજી જોઈએ તે તનની આસ, દેહ રખા સરખા કાયર નર તે તો કેદી ન હોય હરિદાસ. એવી રીતે સ્વામી કે જે સાચા સંત હોય, સાચા ભક્ત હોય, એને શરીરની આશાને તજવી જોઈએ. દેહ રખા ક્યારેય પણ ભગવાનના ભક્ત હોય જ નહીં, કા દેહના ભગત થઈ શકાય કા ભગવાનના થઈ શકાય. હરિદાસ જે હોય એ દેહનો ભગત ના હોય, એ ભગવાનનો ભગત હોય. હરિદાસને હોય હિંમત ગની, ગણે તનને તરના તોલ, લાલચ મેલિયા લોક સુખની, પામવા વસ્તુ અમોલ. હરિભક્તને એવી રીતે બહુ હિંમત હોય, એ તનને હાવ તરના તણખલા તુલ્ય પોતાના શરીરને જાણતા હોય, લાલચ આ લોક સુખની મેલીને પામવા વસ્તુ અમૂલ, પરલોકનું સુખ. જેની નજર પહોંચી ગઈ છેક શાબાસ સમજન એની, જેની નજર ઠેક પહોંચેલી હોય એને તનનું સુખ કાંઈ નજરમાં આવે નહીં. આવે છે અમેરિકા ઇન્ડિયાથી અહીં આવે, ભણેલા ન હોય અને શરૂઆતની અંદર પૈસાની જરૂર હોય તો 12 કલાક 16 કલાક જોબ કરતા કોઈને થાક લાગે શરીરમાં? આજે ઘણા ભક્તોને આપણા કરવી પડતી હોય છે, ભગવાનની ઈચ્છાથી કરે છે, સત્સંગને અર્થે પાછા વાપરે છે, સત્સંગ માટે કરે છે. ઘણા ભક્તો એવા છે એ લોકો ખાલી 4 કલાક કામ કરે ને તો એનું જીવન શાંતિથી જતું રહે, પણ 4 કલાક નહીં, એ 12 કલાક કામ કરે છે. સવારના 8 વાગ્યાથી રાતના 8-9 વાગ્યા સુધી કામ કરે છે. શા માટે? તો કે જીવન જીવવા તો 4 જ કલાકની જરૂર છે. જીવન જો જીવવું હોય, શાંતિથી ગાડી અને ઘર ને છોકરા મોટા કરવા હોય તો 4 કલાકની જરૂર છે, બાકીના 8 કલાક સત્સંગ માટે વાપરે છે. એને શરીરના સુખની આશા નથી. અને એવાય છે જગતમાં કે પોતાના સ્ત્રી છોકરાઓ માટે સવારના અને રાતના 12 વાગ્યા સુધી કામ કરે છે, શરીરનો થાક નથી લાગતો સ્ત્રીને છોકરાના હેતમાં. અને એક બાજુ પર એવાય છે કે જે ભગવાન માટે જ, કેટલાક એવા છે ઘરમાં 2 જણ હોય તો બંનેને જોબની જરૂર જ નથી, 1 જણ જોબ કરે તો હાલી જાય, તો પણ પત્ની પણ જોબ કરે છે. શા માટે? તો કે સત્સંગની સેવા માટે. પોતાનું સંપૂર્ણ વર્ષનું જે કમાતા હોય એ તમામ કમાણી સત્સંગ માટે આપી દેતા હોય એવા ભગવાનના ભક્તો છે, જેને પોતાને બેમાંથી એકને જ નોકરી કરવાની જરૂર છે, બીજાની જરૂર જ નથી, આવા પણ ભગવાનના ભક્તો છે. એને સતીને સુરવીર કહેવાય, એને સતીને સુરવીર કહેવાય, જેને પોતા માટે કાંઈ નહીં, પોતા માટે નથી, પોતે ઘેર બેઠા સોફા પર લેર કરી શકે છે, છતાં પણ જોબ કરવા જાય. કેમ? તો કે સત્સંગને અર્થે સેવા થાય. એક હરિભગત, એક ફેમિલી એવું છે કે જેના ધણી બહુ સારી રીતે વેલ સેટ છે, એને કશી જરૂર નથી, ઘરમાં સારી ગાડીઓ છે, બધું છે, તોય એ સ્ત્રી ભક્ત છે એના ઘરના, એ જોબ કરવા જાય. શા માટે? તો કે લોયાધામ મંદિર બને છે, લોયાધામ પૂરું થતાં સુધી તો મારે જોબ કરવી જ છે, અને તમામ જોબનું જેટલું કમાવ એ બધું લોયાધામની અંદર દેવું છે. કેવી સમજણ! પોતાના છોકરાઓ પણ છે, એને મોટા કરવાના છે, એને ભણાવવાના છે, એને પરણાવવાના છે, એની ચિંતા નથી. એને શું સંકલ્પ થાય છે? મારે મંદિરની સેવા કરવી છે.
આને કદાચ તન આખું ઘસી નાખે ને આવી સત્યો અને આવા સુરવીરો સમાજની અંદર, સત્સંગની અંદર, શ્રીજી મહારાજના બગીચામાં છે, બગીચામાં છે. એવા ભક્તોને અમે સંતો બહુ સારી રીતે પરિચિત, એના હૃદયથી પરિચિત હોઈએ છીએ કે આની પાસે આ પ્રકારની સમજણ છે. બહુ કઠણ છે. આખી દુનિયા જ્યારે પોતાના પેટ માટે રડતી હોય ત્યારે જે ભગવાનના ભક્તો કેવળ ભગવાનને રાજી કરવા, કેવળ સત્સંગને માટે, જેમ અમે સાધુ બધું અમારે તો સહેલું છે, એ ભક્તો જે આવી રીતે સમર્પિત થઈને ગૃહસ્થ આશ્રમમાં રહ્યા છે ને, જે કોઈ પુરુષ કે સ્ત્રી ભક્તો રહ્યા છે સમર્પિત 100% સત્સંગ માટે, જેનું જીવિતવ્ય કર્યું છે, એ અમારા કરતાં પણ શ્રેષ્ઠ છે. એટલા માટે શ્રેષ્ઠ કહું છું કે અમે તો સંસારને છોડી દીધો છે અને અમે અહીં બેઠા છે. એટલે અમે તો અહીં બેઠા છે, અમારે અમારા કપડાંની ચિંતા નથી, અમારે અમારા કોઈ રહેવાની ચિંતા નથી, અમારે કોઈ લાઇટ બિલ ભરવાની ચિંતા નથી, અમારે ક્યાંય કમાવા જવાનું નથી. અમારે તો બસ આ વાત કરી, ભગવાનની સેવા કરી, અમારી ડ્યુટી પૂરી થઈ ગઈ. પણ એ ભગવાનના ભક્તો કેટલી, કેટલું એને સમજણ રાખવી પડતી હોય. એને કાંઈ કોઈ રોટલા દેવા સંસારમાં જવાનું નથી, એને રોટલા પણ ખાવાના છે કમાઈને. એને દીકરા દીકરીઓ પરણાવવા કોઈ રૂપિયા દેવા જવાનું નથી, એને કદાચ પરણાવવાના થયા, જે કંઈ ખર્ચા કરવાના થયા એ બધું એને સંસારમાંથી ત્યાંથી કરવાનું છે. એને ગાડીઓની જરૂર પડી તો એને પોતે કમાઈને કરવાનું છે. અને એની ખેવના એવી કે અમારું 100% અમે સમર્પિત સત્સંગમાં. એ એવું સમજે છે ભગવાનના ભક્તો કે અમારી પાસે આટલું ભગવાન આપે છે, એમાંથી અમારે તો ખાલી જીવિતવ્ય પૂરતું લેવાનું છે, જીવિતવ્ય પૂરતું. એ જેટલું કમાઈ છે એમાંથી ખાવા પૂરતું, અને ઓછામાં ઓછા કપડાં, ઓછામાં ઓછો ગાડી માટેનો ખર્ચ કરીને ચલાવે છે. આપણે કહીએ કંઈક આ ગાડી નથી બદલવી તો એમ કે આ તો ભગવાનનું છે. પછી તમે સંતો આજ્ઞા કરો તો બરાબર છે, બાકી અમારે નહીં. કારણ કે અમારું કશું છે જ નહીં, અમે તો ખાલી અહીં રહ્યા થકા જીવીએ છીએ. ભગવાનનું આપેલું છે એમાંથી જીવીએ છીએ. આના માલિક તો ભગવાનને સંતો કહેવાય. એ જેમ આજ્ઞા કરી એમ અમારે કરવાનું. આવા ભગવાનના ભક્તો છે. એના ઘરની અંદર કાંઈ ફેરફાર કરવાનો હોય ને તો સંતો કહેલા ભાઈ આ બદલવું નથી, ગયા હોય ત્યારે તો કે તમે કહો તો બદલીએ, બાકી અમારાથી કેમ બદલાય, માલિક અમે છીએ જ નહીં. આવી સમજણવાળા ભગવાનના ભક્તો છે. કોઈ એવું ના માને કે ક્યારેક અમે કઠણ કે કડવી વાત કહેતા હોય એટલે આ સત્સંગ વાંઝ્યો છે, કોઈ હોય જ નહીં સ્વામી આવી વાત કરે છે. એ તો આપણે બધા કાચા છીએ અને એને પાકા કરવા વાતો કરીએ છીએ, નહીં તો પાકા સેમ્પલો પણ છે. શ્રીજી મહારાજ વખતે હતા, વચ્ચેના કાળમાં પણ હતા, વર્તમાન કાળે પણ છે, અને સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી એવા સેમ્પલો આ પૃથ્વી પર શ્રીજી મહારાજ મોકલતા જ રહેશે કે જેને જોઈને અનેકને બળ મળે. પોતાનું જીવિતવ્ય સંપૂર્ણ સત્સંગ પરાયણ, સંપૂર્ણ સત્સંગ પરાયણ, ગૃહસ્થ આશ્રમમાં ત્યાગાશ્રમી એવા રહેતા હોય, દીકરા દીકરીઓ બધાને એવા સંસ્કાર આપ્યા હોય, એડ્રેસ ફોન નંબરને એવા ભક્તોના દર્શન કરવા હોય મને પૂછજો, કોઈ પર્સનલી હું બતાવીશ, તમારી જાતે જઈને ચેક કરી આવવાનું. એવું નહીં કે સ્વામી વાત કરે છે નહીં, એને ત્યાં જઈને રહો, 6 મહિના રહો, એનું જીવન જો, એના વિચાર જો, કેટલું કમાય છે અને કેવી રીતે વાપરે છે ને કેટલું ઝીણવટથી વાપરે છે એ જો, એના દીકરા દીકરીઓને કેવા સંસ્કાર આપે છે જો. હૃદય કબૂલી લેશે. શ્રીજી મહારાજ વખતે જે કાળ હતો એ કાળ આજે રિપીટ છે, છે સત્સંગ વાંઝ્યો નથી. આવા ભગવાનના ભક્તો છે કે જેના ચરણની અંદર અમારા મસ્તક પણ નમી જાય. ગૃહસ્થ આશ્રમમાં આવવા છતાં પણ અમારા મસ્તક જેના માટે નમી જાય કે આવી ગૃહસ્થ આશ્રમમાં રહીને સંપૂર્ણ જીવિતવ્ય સત્સંગ માટે કરવું બહુ અઘરું છે, અતિ અઘરું છે. એને તો કેટલો સંબંધ, તમારે ગૃહસ્થ આશ્રમમાં કાકા મામા ફોય ભૂઆ બધાએ કહેલા તું સંબંધમાં રહેતો નથી, વ્યવહારમાં રહેતો નથી, કેટલી ઉપાધિઓ હોય, કેટલી ઉપાધિ, એની વચ્ચે ભગવાન પરાયણ રહેવું બહુ કઠણ છે. એટલે શ્રીજી મહારાજે પ્રથમના 14માં કીધું, ગ્રહસ્થના ધર્મ તો અતિ કઠણ છે, જો એ પ્રમાણે રહેવાય તો. માટે એવા ભગવાનના ભક્તોને પણ ધન્ય છે, નિષ્કુળાન સ્વામી એવાને પણ ધન્યવાદ આપે છે કે તમને પ્રગટ મળ્યા ને તમે સાર્થક કર્યા, જે એવા છે અને જે એવા નથી એવા થવા માટે એ રસ્તે ચાલવા પ્રયત્ન કરે. આપણું જીવિતવ્ય આપણે મહારાજ માટે, આ સત્સંગ માટે, આપણા આત્માના કલ્યાણ માટે, જન્મો જન્મથી બહુ દેહને દેહના સંબંધીઓ માટે કર્યું, હવે ભગવાન માટે. અમને એક હરિભગત મળ્યા હતા,
મોટેલવાળા હું કહું છું ને, એવા જ એક હરિભગત હતા, બહુ સારા હરિભગત છે આપણા પરિવારના. એ શું કે હમણાં ગયા ને સ્વામી, હવે છોકરાઓ માટે ને બધા માટે બહુ થયું. એને તો ઘણું બધું સત્સંગ પરાયણ કરી રાખ્યું જીવન પોતાનું. એનું લગભગ 60-70% જીવન સત્સંગ પરાયણ જ હતું. પણ એ ભગત એમ બોલ્યા કે હવે છોકરાઓ માટે ને પરિવાર માટે બહુ થયું, હવેનું આખું જીવન, હવેની બધું જે કાંઈ તન મન ધનથી જે કાંઈ કરવું છે બધું જ હવે સત્સંગ માટે કરવું છે, મહારાજ માટે કરવું છે, હવે છોકરા કે પરિવાર માટે નથી કરવું. અત્યાર સુધી 30-40% જ પરિવાર માટે કરતા હશે, 60% તો સત્સંગ માટે જ હતું, પણ હવે 100% સત્સંગ માટે કરવું છે. આવી સમજણવાળા ભગવાનના ભક્તો આ સત્સંગમાં છે. અને એકલું બોલે એવું નહીં, કરે કરે. કારણ કે જેમ નિષ્કુળાનંદ સ્વામીનું સર્ટિફિકેટ લેવું અઘરું છે ને, એમ અમારે સંતો પાસેથી કોઈકને લેવું એ અઘરું જ છે. અનુભવ થાય, ખબર પડે કે આનું જીવન આવું છે ત્યારે થાય. માટે જે ભગવાનના પાકા ભક્ત હોય ને, એ એવા ના હોય કે રૂપિયા આવ્યા નથી ને આપણા માટે વાપર્યા નથી, આપણે બહુ સારા ફર્નિચર કરી દઈએ, હારામાં હારા બંગલા કરી દઈએ, સારી ગાડીઓ કરી દઈએ, આ દુનિયામાં કોઈ કશું જોતું નથી, બધાય ધૂળમાં મળી ગયા. તમારે જેટલું, તમારે સમાજમાં રહેવા, તમારા સ્ટેટસ, તમે જે પ્રમાણે ધંધા બિઝનેસ કરતા હો, નોકરી કરતા હો, એ પ્રમાણે બધું રાખો, એની અંદર અમારી કોઈ ના નથી. પણ વધારે પડતા ફેલ ફતુરો, વધારે પડતા ખર્ચાઓ, વધારે પડતું બધા મોજ શોખ, વર્ષમાં 10 કપડાં બદલી નાખવા, એ બધું આપણા ભક્તોમાં નથી જ હોતું. પણ છતાં પણ કોઈક જગ્યાએ એવા ફેલ થતા હોય તો કથાના અનુસંધાને કહું છું કે એવા ફેલમાં આપણે ના જઈએ, કોઈ ગરીબને ઓઢાડીએ, સત્સંગને અર્થે કાઢીએ, કોઈ આપણા પરિવારમાં દુઃખી હોય એને અર્થે કાઢીએ, તો ભગવાન રાજી થાય. આજે એ ભક્તો ઉપર કેવા ભગવાન રાજી થતા હશે કે જે 1-2 મિલિયનનું ઘર લઈ શકે એવા હોય અને એક નાનકડું ઘર લઈને બેસે, અને એ ઘરના બદલામાં જે મોટું ઘર લઈ શકે એટલી મોટી સેવા જે સત્સંગ માટે કરે, એની ઉપર શ્રીજી મહારાજનો રાજીપો કેટલો થાય. પોતાના અંતરમાં વિચારો, જે 2 મિલિયનનું ઘર લઈ શકે છે, 4 મિલિયનનું ઘર લઈ શકે છે, એવો ભગવાનનો ભક્ત પોતે 2-3-4 લાખનું ઘર લે અને સેવા માત્ર ભગવાનને અર્થે કરે, તો એનું જીવિતવ્ય સત્સંગ પરાયણ ના કહેવાય તો ક્યાં કહેવાય? એના નામ વચનાવતમાં ના લખાય તો ક્યાં લખાય? અને એની ઉપર ભગવાનને સાધુ રાજી ના થાય તો કોની પર થાય? મોટા 10 મિલિયન અને 40 મિલિયન બંગલા કરીને બધે ઓડીને ફોડીને બધું ગોઠવીને ફરતો હોય એની પર રાજી થાય? એની પર રાજી, જેને સત્સંગ પરાયણ જીવન છે, આજ્ઞાને ઉપાસના પાછા રાખતા હોય, ઘણા એવા હોય પાછા બહુ કરતા હોય પણ આજ્ઞાને ઉપાસનાનું ઠેકાણું ના હોય, પણ આજ્ઞાને ઉપાસના પણ હોય, એની ઉપર બધું રાજી થાય. માટે આ લોકને સુખને મેલી ભગવાનનો ભક્ત હોય એ ઠેક ભગવાનના સુખની અંદર દ્રષ્ટિ પહોંચાડે. અચળ સુખમાં આવી ઘની પૂરન વળી પ્રતીત, અસત્ય સુખ પણ ઓળખ્યું જાણ્યું જેવી છે એની રીત. અચળ સુખની અંદર જેની ઠેક દ્રષ્ટિ પહોંચી ગઈ છે, અસત્ય સુખ એને ઓળખી લીધું છે અને જેવી સત્સંગની રીત છે એવી એને જાણી લીધી છે, એને પૂરણ પ્રતીતિ ભગવાનમાં હવે આવી ગઈ છે. પડ્યું પોતાને પારખું ખરા ખોટાનો ખરા ખરું, સુખ ગણ્યું માન્યું ઘનશ્યામમાં, મેલ્યું અલ્પ સુખ અડગું પરું. એને ખરા ખોટાનું પારખું થઈ ગયું છે, એને ખબર પડી ગઈ છે કે આ જગતને, આ સંસારની અંદર કેટલા જન્મો જન્મથી કેટલાએ કર્યું ને કેટલા કરે છે, હું લઈને ગયા એને શું મળ્યું, એને કયા ભગવાન કે કોઈ સાધુનો રાજીપો મળ્યો. જીવનની કમાની તો એ જ છે, પુરુષોત્તમ નારાયણને, પુરુષોત્તમ નારાયણને વાલા એવા સત્પુરુષો રાજી થાય. રાજીપાથી મોટી કોઈ મૂડી નથી. જીવનની અંદર કમાવું હોય તો ભગવાનને સત્પુરુષોનો રાજીપો કમાઈએ, સંતો ભક્તોનો રાજીપો કમાઈએ. રાજીપો લઈને મરવું એના જેવું કોઈ બીજું મરણ નથી. રાજીપા વિના, જે ભગવાનને સત્પુરુષના રાજીપા વિના મરવાવાળા તો હજારો છે, ચંદનના લાકડે બળે છે, પણ એનાથી કોઈ ફાયદો નથી. માટે રાજીપાના ભૂખ્યા થવું, રાજીપાના ભિખારી થવું, ભગવાન અને સત્પુરુષનો રાજીપો મેળવવા માટે ભિખારી થઈ જવું, ઇન્દ્રિયોને અંતકરણના ભિખારી થવા કરતાં ભગવાન અને સત્પુરુષના ભિખારી થવું સારું છે. ઇન્દ્રિયોને અંતકરણના દાસ થવા કરતાં ભગવાન અને સત્પુરુષના દાસ થવાની અંદર બહુ મોટો માલ છે. ઇન્દ્રિયોને અંતઃકરણના ગુલામ થવું એના કરતાં ભગવાન અને સત્પુરુષના ગુલામ થવું, ઇન્દ્રિયોને અંતઃકરણ માટે ઘસાઈ જવું
એના કરતાં ભગવાન અને સત્પુરુષોના સત્સંગ માટે ઘસાઈ જવું એ શ્રેષ્ઠ છે. આવી રીતે પરિમાણ કરે, વિચાર કરે, આ બધું ક્યારે પાકું થાય છે એકાંતમાં બેસીને વિચારવું પડે. મારો જન્મ શા માટે, હું શા માટે છું, મારું પરમ કર્તવ્ય શું છે, મારે શું પામવું છે, હું જે કરું છું એનાથી મને શું મળશે, એવો વિચાર કરે, પરિમાણ કરે. એ ઘણા સમય સુધી કરે ત્યારે કોઈક વિચાર ઉપર પહોંચાય અને પછી એવી રીતનું જીવન જીવાય, તરત નથી જીવાતું. સીદને ખાય ખાટી છાસને, મેલે પીયુ સરસ પ્રવાહ, પટુ પાંબરી પર હરીને, કરે કોણ ચરમની ચાહ. શા માટે ખાટી છાસને પીવે, મેલી પીયુ સરસ પ્રવાહ. સુંદર મજાનું દૂધ હોય એને છોડીને, અમૃતને છોડીને ખાટી છાસ કોણ પીવે? અને સુંદર ધાબળી હોય ઓઢવા માટે એને છોડીને ચામડાની ઈચ્છા કોણ કરે? કોઈ એવું કે ચામડું ઓઢવું છે, ધાબળી પડ્યું તો ધાબળી જ ઓઢે, ચામડું શા માટે ઓઢે? એમ ભગવાન છે એ ધાબળી જેવા છે, સુંદર ધાબળી જેવા છે. ભગવાનનું સુખ છે એ અમૃત જેવું છે, માટે એને પીવું. પણ જગતની ખાટી છાસને પીવાની જન્મોજન્મની ટેવ છે, ઇન્દ્રિયોને પીવાની ટેવ છે, અંતઃકરણને પીવાની ટેવ છે, શરીરને એ સુખ લેવાની ટેવ છે. એને ધીરે ધીરે એમાંથી બહાર નીકળી કેવળ અમૃતના આપણે ભોગી થઈએ, પુરુષોત્તમ નારાયણની આજ્ઞા ઉપાસનાના ભોગી થઈએ, એવું સ્વામી આપણને કહે છે. તેમ ભક્ત જગતના સુખ જોઈને લોભાય નહીં લગાર. ગમે એવા સુખ જગતના હોય એને જોઈને ભગવાનનો ભક્ત લોભાતો નથી. જેનું મન મૂર્તિમાં લોભાનું, એનું મન જગતના સુખમાં કેમ લોભાય? નિષ્કુળા આનંદ તેહ ભક્ત સાચા, ફેર નહીં રતી બાર. જગતના સુખમાં જે લોભાતા નથી, કેવળ પરમાત્મામાં લોભાય છે, પરમાત્માના સત્પુરુષના રાજીપામાં લોભાય છે, જેને સત્સંગ તરફનું ખેંચાણ રહે છે, એ બધાય ભગવાનના સાચા ભક્ત છે. એમાં રતી ભાર સ્વામી કે હું ખોટું કહેતો નથી, આવા ભક્ત આપણે બનીએ એવો સ્વામીનો કહેવાનો આ પદ દરમિયાનનો અભિપ્રાય છે. અહીંયા આગળ પદ કડવું 56 પૂર્ણ થાય છે. ગણશ્યામ મહારાજની જય. શ્રીપતિમ.